આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. મહત્વના સમાચાર સામે વરાજો કહી શકાય કે આજે ભાજપમાં મહાભરતી મેળો યોજાશે. તો સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં આજે ભાજપમાં યોજાશે મહાભરતી મેળો. તો જેને લઈને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા કરશે આજે કેસરીઓ ધારણ. તો અંબરીશ ડેર પણ આજે કરશે કેસરીઓ ધારણ. સમાચાર પ્રાપ્ત થયા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં જોડાશે. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં જોડાશે કેસરીઓ ધારણ કરશે. બપોરે 12 કલાકે કમલમ ખાતે જોડાશે ભાજપમાં. તો સમાચાર પ્રાપ્ત થયા છે આજે ભાજપમાં યોજાશે મહાભરતી મેળો જેમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા પણ કરશે કેસરીઓ ધારણ. તો અમરીશ ડેર પણ આજે કરશે કેસરીઓ ધારણ. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં જોડાશે. બપોરે 12 કલાકે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. તો મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં જોડાશે કેસરીઓ ધારણ કરશે. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા પણ કેસરીઓ ધારણ કરશે. અમરીશ ડેર પણ આજે કેસરીઓ ધારણ કરશે ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં. તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, આજે ભાજપમાં મહાભરતી મેળો યોજાશે, શું માહિતી? સ્મિતા, આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં જે છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર છે એ આજે કેસરીઓ ધારણ કરશે. ઓપરેશન લોટસ અંતર્ગત જે છે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે નેતાઓ છે તેમને ભાજપમાં જોડવા માટે જે છે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે જે છે બે દિગ્ગજ નેતાઓ છે તેઓ ભાજપમાં આજે કેસરીઓ ધારણ કરશે. તેમાં જે અર્જુન મોઢવાડિયાની વાત કરવામાં આવી તો તે ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. 2012ના ચૂંટણી વખતે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આવી રીતે જોવા જઈએ તો તે કોંગ્રેસના સૌથી મોટા નેતાઓમાંનો એમનું એક ગણી શકાય. તેમજ રાહુલ ગાંધીની જે છે ભારત જોડો ન્યાયયાત્રા જે ગુજરાતમાં પ્રવેશી રહી છે એ પહેલાં જ આ જે નેતાઓનું ભાજપમાં જવું તે કોંગ્રેસ ઉપર તમાચા સમાન છે. આમ જોઈએ તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું જે ટાર્ગેટ છે ગુજરાતની 26 બેઠકો ઉપર તે 5 લાખ કરતાં વધુ બેઠકોથી જીતવાનો છે. આ 5 લાખ કરતાં જો વધુ બેઠકોથી જો એમને જીતવું હોય તો તેમને ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમને પોતાની તરફ કરવા પડશે. તેમની સાથે સાથે જે નેતાઓ ભાજપમાં જોડાશે તેમની સાથે તેમના કાર્યકર્તાઓ પણ જોડાશે, જેની સીધી અસર જે છે તે મતદારો પર પડશે. એમના મત જે છે તે વધારી શકશે. ભારતીય જનતા પાર્ટીએ જે છે 26 બેઠકો ઉપર જે છે 5 લાખ કરતાં વધુ બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે. આ ટાર્ગેટ જો ભારતીય જનતા પાર્ટીને અચીવ કરવો પડશે તો વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો જોડાય એ પ્રકારનું એમનું લક્ષ્યાંક છે. સ્મિતા, એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના છે ભારત જોડો ન્યાયયાત્રામાં અને બીજી તરફ કોંગ્રેસના એક પછી એક રાજીનામા પડી રહ્યા છે, શું લાગી રહ્યું છે? જે સ્મિતા, જો આમાં વાત કરવામાં આવે તો આ પેલા નારાયણ રાઠવા જે છે એ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા હતા અને રાજ્યસભાના ચાલુ રાજ્યસભાના એમની સાંસદ હતા. તેમ છતાં તેઓ હજી તેમના 15 દિવસ જેટલી બહારથી એ પહેલાં તેમણે રાજીનામું આપી અને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો. અને તે સાથે જ કોંગ્રેસના જે છે ચિરાગ પટેલ અને સીજે ચાવડા આ બે જે ધારાસભ્યો છે તેમણે પણ રાજીનામું આપી અને કેસરીઓ ધારણ કરી લીધું છે. તો ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું જે ટાર્ગેટ છે કેન્દ્રમાં સરકાર બનાવવા માટેનું એ 400+ છે. જે એનડીએની જો ગઠબંધન છે એનો ટાર્ગેટ 400 ઉપરનો છે અને ભારતીય જનતા પાર્ટીનો 370નો એ લોકોએ ટાર્ગેટ રાખ્યો છે. આ ટાર્ગેટ જો એ લોકોએ અચીવ કરવો હશે તો એ લોકોએ જે છે વધુમાં વધુ લોકોને પોતાની સાથે જોડવા પડશે. તેમજ મતદારોને તેઓ રીઝવવા માટે પણ તેઓ પૂરતો પ્રયાસ કર્યો છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 2019 પછી સંકલ્પ આપવામાં આવ્યો હતો, સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, તેમાં જે મુખ્ય મુદ્દા હતો તેમાં 370નો હતો તેમજ રામ મંદિરનો હતો. જે આ બંને મુદ્દાઓ છે તેમને અચીવ કરી લીધા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું માટે એવું કહેવાય છે કે તે કોઈ પણ જે વસ્તુ એ કરે છે તેઓ ટાર્ગેટ સેટ કરે છે અને ટાર્ગેટ સેટ કર્યા બાદ એને પૂરો કરવા માટે તેઓ પૂરતો પ્રયાસ કરે છે અને પ્રયાસ કર્યા બાદ એઓ સફળ પણ થયા છે. એટલે એમ કહી શકાય કે આ જે છે તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે 400નો એના ભાગરૂપે જ તેઓ છે એ કોંગ્રેસના જે નેતાઓ છે તેને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે.
જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આજે ભાજપમાં મહાભરતી મેળો યોજાશે. કોંગ્રેસ અર્જુન મોઢવાડિયા પણ આજે કેસરીઓ ધારણ કરશે, તો અમરીશ ડેર પણ આજે કેસરીઓ ધારણ કરશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે. તો મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં જોડાશે. બપોરે 12 કલાકે કમલમ ખાતે જોડાશે ભાજપમાં.